દિવાળીનું વેકેશન આવે એટલે લોકોનો પ્રવાહ ગીર તરફ ધસમસતો આવવા લાગે, પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણ અને અન્ય કારણોસર આ વખતે પ્રતિબંધિત વિસ્તારોમાં લોકો પ્રવેશી ન જાય તે માટેની ખાસ તકેદારી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા રાખવામાં આવેલી છે અને 24/7 સતત તેઓએ પોતાનું મોનિટરિંગ ચાલુ રાખેલું છે અને જે લોકો બિન અધિકૃત રીતે જંગલમાં પ્રવેશતા હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે। અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા ગીરમાં સૌથી વધારે છે, ત્યારે ધારી ગીર પૂર્વ અને ખાંભા વન વિભાગ સ્ટાફ દ્વારા દિવાળીના તહેવારને લઈને સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવેલું હતું। તહેવારને લઈને બહારથી આવતા લોકો ગીર જંગલ અને રેવન્યુ વિસ્તારમાં લાઈન શો કે સિંહોની પજવણી ન કરે તેમજ જંગલ વિસ્તારમાં એ પ્રવેશે નહીં અને તેથી તકેદારીના ભાગરૂપે વન વિભાગ દ્વારા કામ કરવામાં આવેલું હતું। તેમજ વન વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગીરની તમામ ચેકપોસ્ટ અને નાકા પર વન વિભાગનો સ્ટાફ હાજર રહી સતત ફેરણા કરશે અને ગુનાહિત પ્રવૃત્તિ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવેલી હતી। વન વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવારોને લઈને 10 દિવસનું ખાસ પેટ્રોલિંગ કામગીરી હાથ ધરવામાં આવેલી હતી, જેમાં 24 કલાક દિવસ રાત પેટ્રોલિંગ કરી તમામ વન વિભાગનો સ્ટાફ પોતાના કાર્યક્ષેત્રમાં રહી તમામ નાકા અને ચેકપોસ્ટ પર અધિકારીઓ હાજર રહેલા હતા અને જવાબદાર સ્ટાફ ફેરણા કરશે અને અવારનવાર લાઈન શો અને સિંહ પજવણીના બનાવો સામે આવતા હોય છે ત્યારે હું એન જે સેલાણા રાઉન્ડ ફોરેસ્ટર પીપળવા અમે ગીર પૂર્વ વન વિભાગ ધારી હેઠળ ફરજ બજાવીએ છીએ। હાલ તુલસી શ્યામ રેન્જ હેઠળ ફરજ બજાવીએ છીએ। અહીંયા દિવાળીને તહેવારને લઈ ને 10 દિવસનું પેટ્રોલિંગ આપવામાં આવ્યું છે, જેમાં રાત દિવસ પેટ્રોલિંગ કરી અને સિંહ દર્શન કરતા, ગેરધોરણે પ્રવૃત્તિ કરતા તેમજ સિંહોની પજવણી કરતા જેવા અનેક ગુના પકડવા માટે અમે સ્ટાફ દ્વારા રાત દિવસ પેટ્રોલિંગ કરીએ છીએ અને દિવાળીને તહેવારથી લઈ બહારથી આવેલા વ્યક્તિઓ સિંહોની પજવણી ન કરે તે માટે સઘન પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલું છે। વન વિભાગ દ્વારા આવા બનાવો ન બને તેની ખાસ તકેદારી લેવામાં આવેલી હતી। ગીરમાં વન વિભાગનો સ્ટાફ જે તે દિવાળીના તહેવાર પોતાના ઘરે નથી કરતો અને જંગલ અને ગીરમાં પોતાની નોકરીની ફરજ પર હાજર રહી દિવાળીના તહેવાર પર બહારથી આવતા લોકો રજા લઈને લાઈન શો કે સિંહોની પજવણી અને જંગલ વિસ્તારમાં કોઈ પ્રવેશ ન કરે તેની વોચ રાખતું હોય છે। આવા લોકો માટે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેઓ કટિબદ્ધ હોય છે। અત્યારે રાત્રિનો વધારે પેટ્રોલિંગ હોય છે, એમાં સિંહની મૂવમેન્ટ વધારે રાત્રિમાં હોય છે કે સિંહ ક્યાં અવરજવર કરે છે, એનું ટેરિટરી શું છે, ક્યાં વિસ્તારમાં છે, કે બીજા કોઈ એને હેરાન નથી કરતા, કે દિવાળીના તહેવાર હોય કોઈ માણસો અંદર પ્રવેશ નથી કરતા, એનો તમામ સ્ટાફ રાત દિવસ મહેનત કરે છે। આ 24 કલાકનું પેટ્રોલિંગ હોય છે, એમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે અમારા સ્વાઈપ દ્વારા। એમાં અમારું મોનિટરિંગ તુલસી શ્યામ રેન્જનું અમારા RFO સાહેબ કરે છે, જેમના દ્વારા અમારા સ્ટાફની પૂરેપૂરી તકેદારી પણ લેવામાં આવે છે કે ક્યાં કોણ છે, કોઈને તકલીફ નથી, શું જરૂરિયાત છે, એવું બધું ધ્યાન રાખવામાં આવે છે। તેમજ આ તહેવાર અમે બધા અહીંયા હારે મળી અમારો સ્ટાફ એકબીજા સાથે સંકળાઈને આ દિવાળીના તહેવાર ઉપર અમે પણ એન્જોય કરીએ છીએ અને આવી રીતે અમારા ગીરનું ધ્યાન રાખીએ છીએ। બસ એટલું કહી દિવાળીના તહેવારને લઈને રજાઓ પસાર કરવા લોકો ગીર તરફ આવતા હોય છે અને જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરતા હોય છે તેમજ લાઈન શો અને સિંહોની પજવણી, સિંહોની પાછળ ગાડી દોડાવવી, લાઇટો કરી સિંહોને પરેશાન કરવા સહિતની ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો ચેતી જાય અને વન વિભાગ દ્વારા દિવાળી તહેવારને લઈને વન વિભાગ દ્વારા રાત દિવસ 24 કલાક સઘન પેટ્રોલિંગ કરવામાં આવેલું હતું। ગીર અને જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર લોકોની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવનારી હતી।